કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે હવે તેમની વાતોમાં વજન નથી રહ્યું કારણ કે તે ગુજરાત અને દેશને કરેલા વાયદાઓ પર હળાહળ ખોટું બોલી રહ્યા છે. બિહારમાં ભાજપ સાથે મળીને ફરી સરકાર બનાવવાના મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ યાદવને પાર્ટીની બહારનો રસ્તો દેખાડ્યા બાદ નીતીશકુમાર દિલ્હીમાં દબદબો બનાવવાની કોશિશમાં છે. શરદ યાદવ પર કટાક્ષ કરતા નીતીશે કહ્યું કે પહેલા અહીં વિચિત્ર સ્થિતિ હતી ત્યારે કોઈ ધ્યાન ન આપ્યું અને હવે અધ્યક્ષની જવાબદારી મળી તો ધ્યાન આપવાનું શરૂ કર્યું. રાજધાની દિલ્હીમાં શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા પર દિલ્હી સરકારના આ નિર્ણયનો વિરોધ કરનારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર અરવિંદ કેજરીવાલે જોરદાર પ્રહારો કર્યા. કેજરીવાલે કહ્યું કે તેને દુઃખ છે કે તે મનોજ તિવારી અને ભાજપ હોસ્પિટલનું સમર્થન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે આપ નેતા કુમાર વિશ્વાસ વિરુદ્ધ એક પ્રાથમિકી ફરિયાદ નોંધાઈ. તેમના પાર્ટી વિરુદ્ધ એક મહિલા કાર્યકરે યૌન ઉત્પીડન અને શ્લીલભંગ કરવાનો આરોપ લગાવ્યો. જીએસટી નોટબંધી અને એનપીએ સમસ્યાને જોતા થોડા સમયમાં સફળ ઘરેલુ ઉત્પાદનની વૃદ્ધિનું અનુમાન લગાવવું અઘરું છે. ભારતીય અર્થવ્યવસ્થાનો ઉભી થવામાં હજુ 2-4 વર્ષનો સમય લાગી શકે છે અને આ સમયમાં ભારતે 7.5% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવો જોઈએ. આરબીઆઈએ કાર્ડથી શોપિંગ કરનારા ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી. આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટને જોર આપવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆરને લઈને કારોબારીઓને રાહત આપી. આ નવો ચાર્જ 1 જાન્યુઆરીથી લાગુ થશે. રાહુલ ગાંધી ભલે કોંગ્રેસના અધ્યક્ષ બની જાય પરંતુ 2019માં વિપક્ષનો ચહેરો જ રહેશે કે નહીં તેના પર હજુ શંકા છે. ઇટાવામાં મુલાયમસિંહ યાદવે લાલુ યાદવના આ નિવેદન પર વિરોધ કર્યો. મુલાયમ લાલુના નિવેદન પર સહમત નથી. વંદે માતરમ ન ગાનારા લોકોને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સલાહ આપી છે કે જે ગીત આઝાદીની લડાઈ દરમિયાન લોકોના આંદોલન માટે પ્રેરિત હતું તેને ગોવામાં શું સમસ્યા છે. નાયડુએ કહ્યું કે વંદે માતરમ ગીતનો અર્થ પોતાની માના ગુણગાન કરવા જ છે. તો રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર બેસશે તે બાદ તેની સામે મોટો પડકાર હશે ઉત્તરપ્રદેશમાં પાર્ટીને ફરી ઉભી કરવાનો. ઉત્તરપ્રદેશ નહેરુ ગાંધી પરિવારની સામાજિક અને રાજનૈતિક ધરોહર છે જે 5 પેઢી સુધી ફેલાયેલી છે. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે ઇરાકને ચેતવણી આપી કે ઇસ્લામિક સ્ટેટ હજુ પણ મોટો ખતરો છે. થેરેસા મે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ યુદ્ધની આધિકારિક ઘોષણા પર પાબંદી અને દરેક ઇરાકીઓને અભિનંદન આપ્યા. વધુમાં કહ્યું કે આ એક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દેશ બનવાની દિશામાં એક પગલું છે.